આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રામસાગરના રણકારે આકાશવાણી રાજકોટ રજૂ કરે છે આપણી સંત પરંપરા અને કવિના જીવન કવનને રજૂ કરતો કાર્યક્રમ રામસાગરના રણકારે. નિર્માણ સંગીત વિભાગ વિનોદ તવે. માર્ગદર્શન ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંકલન ધ્વનિમુદ્રણ જયપ્રકાશ જોશી. પરિકલ્પન અને કાર્યક્રમની રજૂઆત દેવેન શાહ. રામસાગરના રણકારે દાસ હોથીની વાણી. આલેખ ફારુક શાહ. સ્વર હસન ઇસ્માઇલ સોલંકી. ચાલો રે એ સબ દુના કર થકરી એવા જોઈ જોઈ પગ દરજો રે ખેલ છે આ ખરા ખરી એ જ સત. રવિભાણ પરંપરાના એક અણમોલ સાધક દાસ હોથી. લોકોને આત્મજાગૃતિના રસ્તે વાળ્યા હતા એમણે, અને એ ધારામાં દાસ હોથી પણ મહત્વની કડી રૂપે છે. હોથીજીની અંતરયાત્રા ભક્તિ, સ્વર્પણ, સમર્પણ, યોગ એમ ત્રિવિધ ઘટકોમાં વિકસે છે. ચેતનાગત સ્તરોમાંથી આવતી એમની વાણીમાં અનુભૂતિનો નક્કર રણકો સાંભળવા મળે. એક જ પરમ તત્વને જાણવા માણવા ને આત્મસાત કરી તેમાં તદ્રુપ થઈ જવાનો તલસાટ જાણે હોથીજીની વાણીમાંથી પ્રગટતું તત્વજ્ઞાન છે. કશીએ આળપંપાળ વિના સાવ સીધા સાદા શબ્દોમાં અહંકાર ત્યાગવાનો સંદેશ તેઓ આપે છે. વાસનામય સંસારની લોભામણી માયામાંથી છૂટીને ખુદની સાચી ઓળખાણ કરવાની વાત છે એમની વાણીમાં. અત્યંત રુજુ હૃદય ધરાવતા ભક્ત હોથી લોકોની સ્વાર્થ લોલુપ મનોદશા જોઈને વ્યથા પામે છે અને આશા સેવે છે સદગુરુની. સદગુરુની કરુણા થકી ઉપજે નિર્મળ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. એવો કોઈ સદગુરુ જો બાંઈ પકડી લે તો બેડો પાર થઈ જાય. અરે બહારના સદગુરુથી ભીતરના સદગુરુ સાથે સંપર્ક થાય, એના શબ્દથી મનના સંકલ્પ વિકલ્પ વિદાય લે, કુબુદ્ધિ નિર્મૂળ થઈ જાય અને સમાધાનનો પ્રકાશ આંતર જગતમાં છવાઈ જાય. સારાયા ચિદ્દાકાશમાં નાદ બ્રહ્મ અનાહત સુર રણકી ઉઠ્યો છે ને એના રણકારે નિજ સ્વરૂપમાં લગ્ની લાગી ગઈ છે. પ્રેમનું સંગીત સમસ્ત અસ્તિત્વમાં છેડાઈ પડ્યું છે. મનડું મરકટ જેવું બની ભટકતું હતું તે વિલીન થઈ જતા અખર અજીતા પરમ પુરુષની ઝાંખી થઈ છે. યથાર્થનો બોધ થઈ જતા દરેક પ્રકારની તૃષ્ણા છૂટી ગઈ ગુરુની કરુણાથી. મારે સંત ચરણ માં સુરતા, મારે સાધુ ચરણ સદગુરુએ મને
શબ્દ સુણાયો અને રણુકાર રડ લાગી સદગુરુએ મુને શબ્દ સુણાયો અને રણુકાર રડ લાગી તખત તરવેણીના તીર ઉપરે તખત તરવેણીના તીર ઉપરે મોહન મોરલી વાગી 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 મોહન મોરલી વાગી એણે મારી એ હે માંગી ભે માંગી ભાઈ એણે મારી હો હે ભે માંગી ભે ઘણા દિવસ મન મસ્તાન ભર તું એ દિલડે ન જોયું જાગી આ ઘણા દિવસ મન મસ્તાન ભર તું એ દિલડે ન જોયું મુને અખર જીતા પુરુષ મળ્યા મુને અખર જીતા મારી સુરતા સુનમાં લાગી લાગી મારી કરીને મન ડોલ તું રાખ્યું કૃષ્ણ મિલાવી ત્યાગી દયા કરીને મન ડોલ તું રાખ્યું કૃષ્ણ મિલાવી ત્યાગી સદગુરુ આગળ શિષ નમાયું સદગુરુ આગળ શિષ નમાયું તમે પાયા પકડલીની આગી આગી હે પાયા પકડલીની એણે મારી ભે માંગી ભે માંગી એણે મારી હે ભે માંગી ભે માંગી સદગુરુ કરુણા કીધી અંતર પ્રેમ પર કાશી એ સદગુરુજી જે ઓ કરુણા કીધી અંતર પ્રેમ પર કાશી દાસ હોતી ને ગુરુ
જેમના દિલ શબદ બાણથી વિંધાય નથી, જેમની અંદર ભાવનાનો ઉદય થયો નથી, તેઓ ગુરુની શાનને કઈ રીતે સમજી શકે? જેઓની અંદર સમર્પણનો રંગ ઉતર્યો નથી, તેઓ ગમે તેટલી જ્ઞાનની વાતો કરે, એવા સ્વચ્છંદી અને લુખી જ્ઞાનવૃત્તિ વાળા સાધુઓ ભલે બહારના ક્રિયાકાંડો કરે, દંભ આચરે, પણ તેમને ભક્તિનો સાચો અનુભવ તો નથી જ થયો. સદગુરુના શબદનું સેવન કર્યા વિના તેઓનું મન મેલું જ રહે છે, તેઓ પોતે જ ભૂલાવામાં હોય છે, પણ બીજાઓને પણ ભૂલાવામાં નાખે છે. ભક્તિ તો ભાવ વિના નહીં આવે, ભક્તિ તો ભાવ વિના નહીં. એ ગુરુ ગામ તું કરીને ભાવે, ગુરુ ગામ તું કરીને ભાવે. ભક્તિ તો ભાવ વિના નહીં આવે, ભક્તિ તો ભાવ વિના નહીં. આ પ્રથમ સંતની સેવા ન કીધી અનેક વાતો મરને લાવે. આ પ્રથમ સંતની સેવા ન કીધી અનેક વાતો મરને લાવે. ગુરુગમ જ્ઞાન શબદ ની શુદ્ધ વીણ, ગુરુગમ જ્ઞાન શબદ ની શુદ્ધ વીણ, પ્રેમ મગન હોય ગાવે, પ્રેમ મગન હોય ગાવે. ભક્તિ તો ભાવ વિના નહીં આવે, ભક્તિ તો ભાવ વિના નહીં આવે. ભગતના સપના મનાવે, પાટે જો તું જગાવે. સલીલ ભગતના સપના મનાવે, પાટે જો તું જગાવે. દિલડા મધુબદા ભીતર નો બીજા, દિલડા મધુબદા ભીતર નો બીજા. ભલે થઈને પૂજાવે, એ ભલે વીર થઈને પૂજાવે. ભક્તિ તો ભાવ વિના નહીં આવે, ભક્તિ તો ભાવ વિના નહીં આવે. મન કામે લાલે હાલે પકેલા, એને સદગુરુ શું સમજાવે. મન કા મેલા ને હાલે કફેલા, એને સદગુરુ શું સમજાવે. મિલી મરજાદા ને હાલે યુવાટે, મિલી મરજાદા ને હાલે યુવાટે. તો ભીતું માં ભટકાવે, હેજી ભાઈ ભીતું માં ભટકાવે. ભક્તિ તો ભાવ વિના નહીં આવે, ભક્તિ તો ભાવ વિના નહીં આવે. ખાગાની સંગતે કુબુદ્ધિ જાવે, જ્ઞાન સંતો નીકળી નાવે. ખાગાની સંગતે ખૂબ
बुद्धि जावे ज्ञान संतो नी कदी नावे। दास होती कहे सदगुरु सेव्या विना, दास होती कहे सदगुरु सेव्या विना निसे नरक मा जावे। ए जी भाई निसे नरक मा जावे, भगते तो भाव बिना नहीं आवे, भक्ति तो भाव बिना नहीं आवे। ए गुरु गम क्यों करी ने पावे, गुरु गम क्यों करी ने पावे, भक्ति तो भाव बिना नहीं आवे, भक्ति तो भाव बिना नहीं। भक्त हृदय में साचो वैराग प्रगटे त्यारे आनंद ना हो घूमटी पड़े। साचो वैराग लागी जता जे भ्रमणाओ भांगी पड़ी छे, सत्यनु जे दर्शन थयुं अने पछी तो गोठड़ी मांडी छे, मन वचन कर्म थी सतत जागृति साधी लो। प्रेमना रंगे रंगाई जवा माटे हवे कोई बीजो आरो वारो नथी, बीजो कोई उपाय रह्यो नथी। एवा दिव्य प्रेमना रंगमां निरंतर मस्त रहेवाथी अंतरनुं जगत जाकम जोर जड़ाहड़ा थी उठे छे, अने ये जड़ाहड़ा मां परम प्रियतम साथे तार सदाय जाए छे। आवा वैरागनो महिमा अपरंपार। आतोड़िए आलो जाए
ચાંદણા ભરી નીર ચાંદે નાથ જી રે મેં જો તમને નેણા ભરી નીર ચાંદે તોરે લાગ્યો ગુરુની વાતાડીએ હાલો મારી જનની આટોડીએ અરે દાતરે ઓતીને ગુરુ રાગ તો લાગ્યો ગુરુજીની વાતાડીએ રે હાલો મારા હરિજનની આટડીએ હાલો મારા હરિજનની આટડીએ ઈસવીસન 1849 ની સાલ ભક્તિ માર્ગના આ સાધક 91 વર્ષની આયુષ્ય પહોંચ્યા છે અને ત્યારે એમને મળે છે ઈશ્વરી સંકેત. ચાલવાનું ટાણું થયું છે, વિદાયની ઘડી આવી છે ને એમણે વિદાય લીધી ને આવનારી શિષ્ય પેઢીને ઉદ્દેશીને કહેતા ગયા. ભેદ શું જાણે માર્ગ ભૂલી જા રણવગડા માલે રવડતા ગાફિલ ગોથા ખાય એ જેનો દીસ છે આ રસ્તાન વિકટ વસમીવાન શ્વાસોશ્વાસ ની ધૂન સાંધતા ઉઘડી જાય કપાટ એવા પરિભ્રમ ને પરિતા અર્થ કરી એવા જોઈ જોઈને એ જીદાસ હોથી પર દયા કરીને
दर्शन दियो दीदार सेवक जानी चरण राखो भव जल तारण एवं मोरार गुरु जी मणिया परंपरा ની વાણી ને વ્યક્ત કરતો આ હતો કાર્યક્રમ રામ સાગર ના રણકાળ નિર્માણ સહાય અને સંકલન જયપ્રકાશ જોશી કાર્યક્રમ પરિકલ્પન અને પ્રસ્તુતિ દેવેન શાહ